વિદ્યાર્થી મિત્રો, પાઠ 13માં હવે આપણે આગળ ઝડપ વિશે ભણીશું. તો આગળ આપણે ઉદાહરણમાં જોયું હતું કે ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળામાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ થતો હોવાનું લાગે છે. આપણે બસના ઉદાહરણમાં જોયું હતું એકમ સમયગાળામાં બે કે તેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરીએ આપણે તો કયું વાહન ઝડપી ગતિ કરે છે અને કયું વાહન ધીમી ગતિ કરે છે તે આપણે શોધી કાઢવું સરળ પડે છે. આથી જો એક કલાકમાં બે બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે આપણે કહી શકીએ. આમ પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે તે શું દર્શાવે છે કે કાર એક કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે. 50 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો આનો મતલબ એમ થાય કે કોઈ એક કાર એક કલાકની અંદર 50 કિલોમીટર અંતર કાપે છે. જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે છે. હકીકતમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે. એટલે શરૂઆતમાં થોડીક ધીમી હોય, પછી ઝડપ પકડે, પછી પાછી ધીમી થાય, પછી થોડીક ઝડપી થાય, એમ એક કલાક સુધીમાં ધીમી અને ઝડપે એમ કરીને 50 કિલોમીટરનું અંતર કાપે છે. એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ગણતરી કરતા નથી. આમ આપણે ઝડપની વ્યાખ્યા જોઈએ તો ઝડપ એટલે કે કાપેલું કુલ અંતર છેદમાં તે માટે લાગતો કુલ સમય, એટલે કે કુલ અંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને આપણે ઝડપ કહીએ છીએ. હવે આપણે આગળનો ટોપિક જોઈશું. ટોપિક નંબર 13.3, સમયનું માપન. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા એ તમે કેવી રીતે નક્કી કરશો, બરાબર. ઘડિયાળમાં જોઈને આપણે નક્કી કરી શકીએ છીએ કે 9 વાગ્યા, 9:30 થયા, સવારના 7 વાગ્યા. પણ ઘડિયાળ જ ન હોય તો? તો વિદ્યાર્થી મિત્રો, આપણા પૂર્વજો જે આપણા દાદા લોકો હતા, એમનાય દાદા, એ લોકો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. એમણે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે તે જોયેલું છે, બરાબર. અને તે શોધી પણ કાઢ્યું છે. જેમ કે રોજ સવારે સૂર્ય ઉગે છે, એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. એટલે કે સવારે સૂર્યોદય થયો, પછી જ્યારે બીજી વખત સૂર્યોદય થયો એટલે કે બીજો દિવસ, એટલે એ જે સમયગાળો છે એને એક દિવસ કહે છે. તેવી જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના આપેલા સમયગાળાને એક માસ કહે છે, એક મહિનો. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. હવે એક દિવસનો સમયગાળો તો નક્કી કરી લીધો કે એક સૂર્યોદય પછી બીજો સૂર્યોદય, પણ એ દિવસના સમયગાળા એના કરતાં પણ નાના સમયગાળાને માપવાની પણ આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સાધનો છે. તમારા નીચે આકૃતિ 13.3માં બતાવેલું છે દિવાલ ઘડિયાળ, ટેબલ ઘડિયાળ અને ડિજિટલ ઘડિયાળ. તો ઘડિયાળ અને કાંડા ઘડિયાળ સમયનું માપન કેવી રીતે કરે છે? તો એની કામગીરી એકદમ જટિલ હોય છે, પરંતુ તે બધી આ જે જટિલ કામગીરી હોય છે એ આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ એ એક સાદું લોલક છે. પહેલાંના અત્યારે જો કે અમુક ઘડિયાળમાં લોલક હોય છે, તો પહેલાંના જમાનામાં લોલકવાળી ઘડિયાળ ઘણી મળતી હતી. આકૃતિ 13.4 જુઓ તમે કે એમાં એક સાદું લોલક દર્શાવેલું છે. એ લોલક એક દઢ આધાર પરથી, આ દઢ આધાર છે એનો, એના પરથી દોરી વડે લટકાવેલો ધાતુનો નાનો ગોળો કે પથ્થરના ટુકડાની રચના છે. તો લોલક એ દઢ આધાર પરથી દોરી વડે લટકાવેલા એક ધાતુના નાના ગોળાની રચના છે. આ ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. આગળ આકૃતિ 13.4માં લોલક એ પોતે ગતિ કરે છે એ દર્શાવેલું છે. તો એ જોઈ લઈએ આપણે કે જ્યારે લોલક સૌપ્રથમ તેના મૂળભૂત સ્થાને સ્થિર છે, આ રહ્યું તેનું મૂળભૂત સ્થાન. જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે, બરાબર. આ બાજુથી આ બાજુ આવી રીતે લોલક ગતિ કરે છે.
સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું આવર્ત ગતિ કોને કહેવાય, આવર્ત અથવા દોલન ગતિ. જ્યારે લોલકનો ગોળો, હવે આપણે એની ગતિ જોઈ લઈએ, તો કે જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણે. બરાબર, જોઈ લઈએ આપણે ફરીથી કે જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓથી એ સ્થાને આવ્યા બાદ, અહીંયા આવ્યા બાદ બી સ્થાને આવીને, પછી બી સ્થાને આવીને જ્યારે તેના મૂળભૂત સ્થાન ઓ ઉપર પાછો આવે છે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાશે. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એથી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો એ બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. તો અહીંથી એ બિંદુથી લોલક બી બિંદુએ ગયો અને પછી પાછો એ બિંદુએ પરત આવ્યો તો આને પણ એક દોલન થયું કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ કહે છે. વ્યાખ્યા યાદ રાખજો આવર્તકાળની, તો કે લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે જે સમયગાળો લાગે છે તે સમયગાળાને તેનો આવર્તકાળ કહેવામાં આવે છે.